ચાલો બેટા, ચેપ્ટર નંબર 7 કરુણા તંત્ર અને ચાગતિની વાત કરીશું. એમાં લેક્ચર તમારો પહેલો છે, પહેલો લેક્ચર છે. આ પાઠની વાત કરીએ તો આમાં બે ભાગ છે, કરુણ તંત્ર અને ચાગતિ. જૂની ચોપડીમાં આ બે પાઠ અલગ અલગ હતા. એક પાઠ હતો કરુણ બનેલો તંત્ર અને બીજો હતો ચાગતિ. બે પાઠ અલગ હતા જેમાં ભેગા કરી નાખ્યા છે. પહેલા આપણે આ પાઠની વાત કરીશું જેમાં આપણો લેક્ચર પહેલો છે. આ પાઠ બહુ જ અગત્યનો છે કારણ કે બે ચેપ્ટર ભેગા છે આમાં. તો લેક્ચર પહેલામાં આપે છે દ્રઢ પદાર્થ એટલે શું તેની સમજૂતી આપો. પહેલો જ સવાલ છે તમારો, પહેલો સવાલ કયો પદાર્થ બેટા, દ્રઢ પદાર્થ એટલે શું? એટલે શું તેની સમજૂતી આપો. દ્રઢ પદાર્થ એટલે શું તેની સમજૂતી આપો. આ તમારું પહેલું છે, હા પહેલો સવાલ છે. દ્રઢ પદાર્થની વાત આપણે કશે કરી નાખી છે, આમ બદલી નાખી છે. દ્રઢ પદાર્થ એટલે શું કહેવાશે? તો દ્રઢ પદાર્થ એટલે શું એ આપણે વાત થઈ ગઈ. હવે જો એક સિમ્પલ વસ્તુ છે, સમજાવું. પહેલા એક રબર છે, એક રબર છે, રબર. હવે રબરની બે બાજુ બળ લગાડો, બે બાજુ થોડુંક પતલું કરવું પડે, બળ નથી કહ્યું મેં, થોડુંક પતલું કરવું પડે. બંને બાજુ બળ લગાડો છું આમ, બે બાજુ. તો રબરની લંબાઈમાં વધારો થયો, તો રબરની લંબાઈમાં વધારો થયો તો આને વ્યવસ્થિત જુઓ, અને વ્યવસ્થિત જુઓ તો આમ થઈ જજો, અને આમ જુઓ થોડુંક, આને ઝૂમ કરો આમ. તેના અણુઓ હતા, અને અણુ વચ્ચે જો ચોક્કસ અંતર છે, આ બધી જગ્યા ખાલી છે, પણ તમે એને ખેંચો તો આવી કઈક રચના થઈ જાય, લંબાઈ વધી ગઈ. એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ. તો આ તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો, એ જ અણુ હતા, ખેંચ્યું તો એમના વચ્ચેનું અંતર બદલાઈ ગયું, બદલાઈ ગયું. તો એમ થયું કે આ અણુઓ વચ્ચેના જે અંતર હતા ને, અફળ નથી, અંતર બદલાય છે. જો અણુઓ વચ્ચેના જે અંતર હતા એ અંતર અફળ નથી બેટા, બદલાય છે. આ અંતર બદલાય છે. આપણે પણ દ્રઢ પદાર્થની વાત કરીએ, દ્રઢ પદાર્થ દાખલા તરીકે એક પદાર્થ છે. હવે આ રબરના જગ્યાએ હું અહીંયા લોખંડનો સળિયો લઈ લો, લોખંડનો. આ રબર હતું આપણા માટે વાત થઈ, રબર. અને એક આ લોખંડનો સળિયો લઈ લો, લોખંડનો, અને એની બે બાજુ બળ લગાડો. આપણા માટે લોખંડનો જાડો સળિયો હોય તો લોખંડના સળિયા પર તમે તમારા બળની વાત કરું છે. આપણા માટે, મશીન માટે વાત નથી કરતો. જો મશીન હોય તો મશીન ખેંચી શકે, આપણા માટે વાત કરું છું. તો આ અણુઓ જેવા છે એવા નિવારી, આ અણુઓમાં કોઈ જ ફરક પડે નહીં, આ અણુઓમાં કોઈ જ ફરક પડે નહીં, ધ્યાન રાખજો, કોઈ ફરક ન પડે. કયા સળિયાની વાત કરીએ આપણે? લોખંડનો. આ ધ્યાન રાખજો. આગળ આપણે વાત કરીએ આ લોખંડનો સળિયો છે, બરાબર. તો એનો મતલબ એમ થયો, તો વ્યાખ્યા બોલો જો, કે કણોના બનેલા તંત્રમાં એક કરતા વધુ કણો છે. કણોના બનેલા તંત્રમાં, કણોના બનેલા તંત્રમાં કણોની બધી જ જોડો વચ્ચે, જોડી વચ્ચેનું સાપેક્ષ અંતર, આમાં જો આ અંતર આટલું હતું, બળ લગાડ્યું તે અંતર વધી ગયું, એટલે અંતર બદલાય છે. જો જ્યારે આમાં આ બધી જોડો વચ્ચેનું અંતર શરૂઆતમાં પણ એટલું હતું અને બળ લગાડ્યું પછી પણ એટલું જ છે, તો કયું અંતર? સાપેક્ષ અંતર. કણો વચ્ચેના તંત્રમાં કણોની બધી જોડી વચ્ચેનું
सापेक्ष अंतर बदलातू न होय तेवा पदार्थ ने दृढ़ पदार्थ कहे छे। फरी पाछो कणोना बनेला तंत्र में कणोनी बधी जोड़ो वच्चे नु सापेक्ष अंतर बदलातु न होय एवुं ने एवुं रहेतुं होय अफर रहेतुं होय आनी जग्याए सापेक्ष अंतर अहींया जे कीधुं छे ने बदलातु न होय सापेक्ष अंतर बदलातु न होय तेनी जग्याए एम शब्द पण वापरे अफर रहेतुं होय अफर बदलातु न होय तो तेवा पदार्थ ने दृढ़ पदार्थ कहेवाय। શું કણોના બનેલા જે તંત્રમાં કણોની બધી જોડી આ સમજવાનું છે ગોખવાનું નથી અંતર બદલાય નહીં જો આમાં બળ લગાડ્યો તો અંતર બદલાઈ ગયો આમાં બળ લગાડો કે ન કરો આપણા માટે જો મશીન હોય ને તો આ બળ અંતર બદલાઈ જાય બરાબર એને ઘન પદાર્થ કહેવાય યાદ રાખજો વ્યવહારમાં ઘન પદાર્થ એક આદર્શ કલ્પના છે સોરી દ્રઢ પદાર્થ આદર્શ કલ્પના છે કયો પદાર્થ દ્રઢ પદાર્થ વ્યવહારમાં ખરેખર દ્રઢ પદાર્થ શક્ય નથી દ્રઢ પદાર્થ એ કેવળ આદર્શ શું છે કલ્પના છે એક કલ્પના છે ખરેખર વ્યવહારમાં દ્રઢ પદાર્થ શક્ય નથી આવો કોઈ પદાર્થ જ નથી કે એમના વચ્ચેના અંતર આજે અંતર બદલાય જ બધામાં આવી રીતે અફર એવું શક્ય નથી એ કલ્પના છે જ્યારે ઘન પદાર્થ ઘન એટલે તમે જે વ્યવહારમાં જોવો છો જ્યારે ઘન પદાર્થ એ વાસ્તવિકતા છે એ વાસ્તવિક છે અદ્રઢ પદાર્થ પર વિરૂપક એટલે બહારથી બળ લગાડો તો એમાં વિરૂપણ ઉત્પન્ન થતું નથી જો આ વાસ્તા ઘન પદાર્થ છે જ્યારે આ દ્રઢ પદાર્થ આપણે ગણ્યો આના પર બળ લગાડો તો આ વિરૂપણ ઉત્પન્ન થયું લંબાઈમાં વધારો થયો જ્યારે આમાં દ્રઢ પદાર્થ અંતર બદલાવાનું જ નથી ગમે તેટલું બળ લગાડીને ખેંચો ગમે તેટલું બળ લગાડીને ખેંચો એમાં કોઈ ફરક પડે નહીં આને ગમે તેમ ખેંચો ગમે તેમ જો આને આમ ખેંચ્યું તો અંતર બદલાઈ ગયું લંબાઈ બદલાઈ ગઈ વિરૂપણ ઉત્પન્ન થયું વિરૂપણ આકાર કદ કે લંબાઈમાં ફેરફાર તેને વિરૂપણ કહેવાય આને ગમે તેટલું બળ લગાડો કોઈ ફરક પડતો નથી તો એ જ વસ્તુ છે બરાબર કયા પદાર્થ બેટા દ્રઢ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં વિરૂપણ જોવા મળે બાહ્ય બળ જો બાહ્ય બળ ન લખવું હોય હજી કે એક બીજો શબ્દ પણ તમે વાપરી શકો જો બાહ્ય બળ લખવા ન માગતા હોય તો વિરૂપક બળ લગાડતા તેમાં વિરૂપણ જોવા ન મળે જ્યારે ઘન પદાર્થ પર જોવા મળે જ ઘન પદાર્થમાં જોવા મળે પેલામાં જોવા મળતું નથી આ બે ફરક મેન તો આપણે આ વ્યાખ્યા કણોના બનેલા તંત્રમાં કણોની બધી જોડો વચ્ચેનો સાપેક્ષ અંતર બદલાતું ન હોય ટૂંકમાં કણો વચ્ચેનું અંતર અફળ રહેતું હોય તો તેવા પદાર્થોને કયો પદાર્થ કહેવાશે દ્રઢ પદાર્થ દ્રઢ પદાર્થ એક આદર્શ કલ્પના છે આ ભૂલ નહીં કરતા જ્યારે ઘન પદાર્થ એ વાસ્તવિકતા છે દ્રઢ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં વિરૂપણ જોવા મળે છે જ્યારે ઘન પદાર્થ પર એવું કોઈ વિરૂપણ જોવા મળતું નથી આ તમારી મેઇન વસ્તુ છે ધ્યાન રાખજો એકદમ અગત્યની મેઇન વસ્તુ આ તમારો પહેલો ટોપિક પદાર્થ દ્રઢ પદાર્થ એટલે શું ખબર બેટા આમ હા અને કેટલાક સંજોગોમાં તમે ઘન પદાર્થને દ્રઢ પદાર્થ તરીકે લઈ શકો કેટલાક સંજોગોમાં આ જે ઘન પદાર્થ છે ઘન પદાર્થ દ્રઢ પદાર્થ તરીકે
લઈ શકાય. સર એટલે એટલે કાંઈ નહીં, જો દાખલા તરીકે આ રબર માટે દ્રઢ ઘન પદાર્થ છે, દ્રઢ પદાર્થ ન કહેવાય, પણ આ સ્ટીલના સળિયો આપણા માટે વાત કરીએ, મનુષ્ય માટે, હા અમુકને બાદ કરીને, આપણે તમારે વાત દસમા ધોરણ પાંચમા ધોરણના છોકરા માટે સ્ટીલનો આટલો જાડો રોડ આપું છું, આટલો જાડો રોડ, અને એના માટે આ લોખંડનો સળિયો એ ઘન, આમ છે કયો પદાર્થ છે, ઘન પદાર્થ, પણ એ છોકરા માટે એ દ્રઢ પદાર્થ કહેવાય, કારણ કે એના બળ વડે એને કોઈ અસર થવાની નથી એમ. એટલે કેટલાક સંજોગોમાં તમે ઘન પદાર્થને કયા તરીકે લઈ શકો, દ્રઢ પદાર્થ તરીકે. બરાબર, આ થઈ ગયો તમારો પહેલો લેક્ચર. ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.